गुरुवार सांजे म्युनिसिपल कोर्पोरेशन ना सभाखंड में मेयर केवड रोकड़िया की अध्यक्षता में सभा मळी हती। समतळा विस्तार में वार्ड नंबर 16 ना भाजपा काउंसिलर स्नेहलबेन पटेले कह्युं हतुं के कोर्पोरेशन ए तरसाली शाक मार्केट सामेना पट्टा में दबाण जे ते समय हटाव्या हता ते मटकी फोड़ कार्यक्रम वखते मारो काउंसिलर तरीके घेराव थयो हतो। तेम छतां पण जे शेड हटावा कोर्पोरेशन गई हती ते शेड आजे पण एवो ने एवो ज छे। जो ते शेड नहीं हटावाय तो बीजा काउंसिलर ने पण घेराव थई शके छे। एक शेड ने कारणे कोर्पोरेशन अने कोर्पोरेटरे बदनाम थवुं पड्युं छे, जे माटे मेयरे कह्युं हतुं के त्यां शेड यथावत हशे तो तेने कोई पण हिसाबे चलावी नहीं लेवाय। सभा दरमियान शासक पक्ष तरफथी शहेरमां लारी गल्लाने दबाण मुद्दे रजूआत करवामां आवी हती, ज्यारे विपक्ष तरफथी लारी गल्ला धारकोने योग्य जग्या अंगेनी रजूआत करवामां आवी हती। तदुपरांत दबाण मुद्दे भाजप महिला कोर्पोरेटर स्नेहलबेन पटेलनो घेराव करवामां आव्यो। આ મુદ્દાની ગંભીર નોંધ લેવા કાઉન્સિલરોનો એક મત જોવા મળ્યો છે। સાલી અંદર જે મટકી ફોડનો કાર્યક્રમ હતો અને જે લહેરીને ઉઠાવવાનું અભિયાન દબાણ શાખાએ ચલાવેલું હતું, એ દબાણ શાખાનું કામ હતું અને મારા મટકી ફોડના કાર્યક્રમને કોઈ લેવા દેવા નહોતા। એમાં આ લોકોએ જે મારો ઘેરાવો કર્યો કે અમારી લહેરી ઉઠાવી ગયા છે, એના માટેની મેં રજૂઆત કરેલી હતી। તરસાલી સ્વામિનારાયણ મંદિરે ચાર રસ્તા પર મારો કાર્યક્રમ હતો અને એ વિસ્તારની થોડાક ટાઈમ પહેલાં લહેરીઓ ઉઠાવેલી હતી। ઘેરાવો એટલા માટે કરેલો કે અમારી લહેરીઓ જે હતી એ ઉઠાવી ગયા છે અને બીજી સાઈડની લહેરીઓ માટે તમે જે મુસ્લિમોની લહેરીઓ છે એ ઉઠાવો, એ લહેરી મારા વોર્ડ નંબર 16માં નથી। એના કારણે એ લોકો એમની જે દબાણમાં આવતું હતું એ બધું ઉઠાવી ગયા હતા। એ ત્યાંના સ્થાનિક રહીશો, કોઈએ રજૂઆત નથી કરેલી। અહીંયાથી જે કંઈ મેયરશ્રી અને દબાણ શાખાએ ચાર રસ્તા ખુલ્લા કરવા, રોડ ખુલ્લા કરવા એ અભિયાન ચાલતો હતો, એમાં એ થઈ હતી અને એમાં કોર્પોરેટર બદનામ થયું, મેયરશ્રી બદનામ થાય, VHP બદનામ થાય એ યોગ્ય નથી। લહેરી કોર્પોરેશનની જગ્યા છે અને એ કોર્પોરેશન એનો પ્રયત્ન કરી રહી છે કે ભાઈ રોડ રસ્તા ખુલ્લા કરવા। માન્ય સભાસદશ્રીઓએ જ્યારે તરસાલી વિસ્તારની અંદર દબાણની વાત કરી છે અને મટકી ફોડના કોર્પોરેટરના ઘેરાવાની વાત કરી છે અને એવી પણ રજૂઆત છે કે ત્યાં ફરીવાર દબાણ થયા છે, ત્યારે કોર્પોરેશનના મેયર તરીકે મેં એમને ખાતરી આપી છે કોઈ પણ પ્રકારનું પાછું જો દબાણ થયું હશે પ્લોટની અંદર, સરકારી પ્લોટમાં, તો એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવશે એવી અમે ત્યાં ખાતરી પણ આપી છે। વિપક્ષ નેતા અમીર આવતે ઘેંડા સર્કલ બ્રિજના ખર્ચ તેમજ નવા બનનાર બે બ્રિજ સમસ્યા મુદ્દે સૂચન કર્યું હતું। તદુપરાંત ફૂડ અને ડ્રગ સાથેના નવી મશીનરી ખર્ચા માટે સવાલો ઉઠાવ્યા હતા। તદુપરાંત સિટી બસની ગેરરીતિ સામે પણ જરૂરી સૂચનો કર્યા હતા। જ્યારે EWSના આવાસોમાં કોન્ટ્રાક્ટરને લિફ્ટ બાબતે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। આજે બે સામાન્ય સભા મુલતવી સામાન્ય સભાના એજન્ડાના કામો લેવામાં આવ્યા। કોર્પોરેશનના અમુક પ્રોજેક્ટ્સ છે જેમાં કોર્પોરેશનને રિકવરી નીકળે છે અને કોર્પોરેશન એનામાં કરોડો રૂપિયાના નુકસાન ભોગવે છે, એવા ચાર પાંચ પ્રોજેક્ટ મેં આજે સભામાં ધ્યાન પર દોર્યા। સૌથી પહેલાં મનીષા ચોકડીથી ગેંડા સર્કલનું જે કામ છે એમાં રાજ્ય સરકારે 230 કરોડ રૂપિયા કમિટ કરેલા, અત્યાર સુધી એમાં 179 કરોડનું જ કમિટમેન્ટ આવ્યું છે। જ્યારે પ્લાનિંગ ઓક્ટોબરમાં કામ પૂર્ણ કરવાનું હોય તો બાકીના જે લગભગ 65 કરોડ આઉટસ્ટેન્ડિંગ રહે છે એ ક્યારે આવશે, કેવી રીતના આવશે અને કોણ ભોગવશે અને એના વગર કામ કઈ રીતે પૂર્ણ થશે એ બાબતે ચર્ચા થઈ। તદઉપરાંત એનો જે સર્વિસ રોડ છે, સર્વિસ રોડ ઇજારદારે મેન્ટેન કરવાનો હોય છે, એની હાલત ખૂબ ખરાબ છે અને લાખો બરોડિયન રોજ ત્યાંથી જાય છે, એ બાબતે અમે રજૂઆત કરી છે। સાથે વડોદરા શહેરમાં સાઇનબોર્ડ્સ માટે જે ગેન્ટ્રીઝ મૂકેલી એ 69 ગેન્ટ્રીઝ 3 ગેન્ટ્રી પડી જવાથી કાઢી નાખી, એ ટેન્ડરની અંદર એવું લખેલું હતું ક્લોઝ કે એટ એન્ડ ઓફ કોન્ટ્રાક્ટ ટર્મિનેશન વડોદરા શહેરને 69 ગેન્ટ્રીઝ મળશે। કોન્ટ્રાક્ટ બેઝિકલી બરોડા શહેરને ગેન્ટ્રી મળે એટલે PPP બેસ પર આપ્યો હતો, પણ આ તો ઇજારદારે એના સમય મર્યાદામાં કમાઈ લીધું। ઇનફેક્ટ જે સ્કોપ હતો એનાથી મોટા મોટા હોર્ડિંગ્સ મૂક્યા, નબળું સ્ટ્રક્ચર બનાવ્યું ને અંતે ગેન્ટ્રીઝ કાઢીને જતા રહ્યા, તો આ PPP ટેન્ડરનો કોર્પોરેશનને ફાયદો શું? આ ઇજારદાર પાસે 69 ગેન્ટ્રીઝના પૈસા રિકવર કરવા અથવા તો ગેન્ટ્રીઝ બનાવડાવવાની અમે ડિમાન્ડ કરીએ। વિટકોસની બસ જે હતી પહેલાં, એ વિટકોસની બસમાં કોર્પોરેશનને વર્ષે 12-15-18 લાખ રૂપિયા ઇન્કમ થતી હતી, પણ અમુક એરિયાઝમાં જ્યાં બસ જતી હતી એ બસને લોસ જતો હતો, એટલે સામે નવો જે ઇજારો વિનાયક ટ્રાવેલ્સ સાથે કર્યો
એમાં કરાર એ થયો કે આ તમામ જગ્યાએ બસ કમ્પલસરી હાફ એન આવરના ડિસ્ટન્સ પર જશે, અને સિન્સ એ રૂટ્સ પર લોસ જાય છે, ટોટલ જે કિલોમીટર ફરે એમાં 1.5 રૂપિયા પ્રતિ કિલોમીટર કોર્પોરેશન સર્વિસીસ માટે ચૂકવે છે. જ્યારથી કોન્ટ્રાક્ટ સ્ટાર્ટ થયો 5 વર્ષમાં લગભગ 72 કરોડ રૂપિયા ઇજારદારને ચૂકવવામાં આવ્યા. પણ જે બસના નંબર્સ આપ જોશો તો જે વિનાયક ટ્રાવેલ વખતે ચાલતું હતું એ જ રીતની સિસ્ટમ છે, ઇનફેક્ટ એનાથી ખરાબ સિસ્ટમમાં બસ ચાલી. તો આ વધારાના 72 કરોડ શું કામ આપ્યા એ પ્રશ્ન પૂછ્યો. સાથે જે સ્ટેશનની બહાર જે વિસ્તાર છે એ વિસ્તારમાં કોર્પોરેશનને એઝ પર ટેન્ડર 30 બસનું પાર્કિંગ આપવાનું હતું, પણ 100થી વધુ બસનું પાર્કિંગ છેલ્લા 3 વર્ષથી કોઈ બી જાતના ભાડા વગર ઇજારદાર વાપરે છે, એનું ભાડું રિકવરીની અમે ડિમાન્ડ કરી છે. સાથે જે ITMS સિસ્ટમ બસની સિસ્ટમ્સ ચેક કરવા માટે હોય છે એ ઇજારદાર રિપેર નથી કરવા દેતા, ડેલિબરેટલી એમાં ડિલે કર્યો, અને એમના જે કિલોમીટર્સ છે ક્રોસ વેરીફાઈ નથી થયા, આ તમામ બાબતે આજે સભાનું ધ્યાન દોર્યું ને એમની પાસે રિકવરી લેવા માટે ઇન્કવાયરી સેટઅપ કરવાની ડિમાન્ડ કરી છે. જે EWSના આવાસ યોજનાના મકાનો બન્યા એમાં ઘણા જગ્યાએ જે કમિટેડ હતા કોમ્યુનિટી હોલ્સ ત્યાં કમિટેડ હતા, દરેક ટાવરમાં 2 લિફ્ટ કમિટેડ હતી એની જગ્યાએ ઘણી બધી જગ્યાએ 1 લિફ્ટ કમિટેડ હતી એની જગ્યાએ ઘણી બધી જગ્યાએ 1 લિફ્ટ આપવામાં આવી છે. આ બાબતે સ્થળ પર ઇન્સ્પેક્શન કરાવીને જે તે ઇજારદાર પાસે સંપૂર્ણ કામ પૂર્ણ કરાવવા માટે ડિમાન્ડ કરી છે. રેન વોટર હાર્વેસ્ટિંગમાં બી IWSમાં આ જ પ્રકારના કૌભાંડ થયા છે, ફક્ત ઉપર એક વેલ જેવું સ્ટ્રક્ચર બનાવ્યું છે, નીચે કશું જ કર્યું નથી, એમાં પરકોલેટિંગ વેલ બનાવી જ નથી. આ તમામ બાબતે અમે આજે સભાનું ધ્યાન દોર્યું છે. સભામાં જે કામો હતા રેગ્યુલર વહીવટના કામો હતા એમાં જે ફાયર ડેપ્યુટી ફાયર ઓફિસરના એજ્યુકેશનની બાબત છે, એજ્યુકેશનના બાબતે અમે એને ડાઇલ્યુટ નહીં કરવા માટે રજૂઆત કરી, પણ એના સિવાય અમારા બીજા જે 1-2 કામો પર રજૂઆત હતી એની અમે મૌખિક ચર્ચા કરી, પણ સર્વ બધા જ કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં આજે મુખ્ય 2, 7 અને 8 મહિનાની સભાના બંનેના કામો ચર્ચા કરવામાં આવી. વિવિધ વિષય હોય, નામકરણનો વિષય હોય, માનવ દિન તરીકે સફાઈ સેવક લેવાની વાત હોય, એના સિવાય સરકારી ગ્રાન્ટની ફાળવણીની વાત હોય, મહાનગરના વ્યવસાય વેરાના કામોની વાત હોય, અનેક વિષયો લઈને આજે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. અનેક મુદ્દાઓ પર કોર્પોરેશનના કોર્પોરેટર દ્વારા પણ પોતપોતાની રજૂઆતો પણ કરવામાં આવી, અને રજૂઆતોનો તાત્કાલિક નિકાલ થાય આ દિશાની અંદર કોર્પોરેશન કાર્યરત બનશે. કોર્પોરેશનના કોર્પોરેટર બાળુભાઈ સુર્વેએ શહીદ જવાનોના પરિવારજનોની ચિંતા વ્યક્ત કરી, કોર્પોરેશનને કરેલા વાયદાની નિભાવણી માટે રજૂઆત કરી હતી, જેની સામે ભાજપ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ શહીદોના દીકરાઓને ભણાવવાનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી. જ્યારે કોંગ્રેસ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને અલકાબેન પટેલે જણાવ્યું હતું કે વહીવટી બોર્ડ કચેરીમાં સાધન સામગ્રી તેમજ મેનપાવરનો અભાવ છે, જેના કારણે કામગીરી અસરગ્રસ્ત બને છે. સાથે ફાયર બ્રિગેડના કર્મચારીઓના 2 મહિનાથી વેતન નહીં મળ્યા તે બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાવાસીઓ ગેસ કનેક્શન મેળવવા માટે કનેક્શન ચાર્જ ચૂકવી દે છે અને લાંબા સમય સુધી તેમને કનેક્શન ન મળતા તે બાબતે પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આખા હિન્દુસ્તાનમાં જ્યારે તિરંગા યાત્રાનું આયોજન થયું હોય અને મેયરશ્રીએ પણ એવી 15 ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે જે કંઈ વીર શહીદો થયા છે એમને અમારા તરફથી સહાય કરવામાં આવશે. તમે જોઈ શકો કે વડોદરા શહેરમાં દીપકભાઈ પવાર, આરીફભાઈ પઠાણ, સંજયભાઈ સાધુ આ 3 વીર શહીદ થઈ ગયેલા, 10 વર્ષ થઈ ગયા છે આજ દિન સુધી એમને કોઈ જાતની વ્યવસ્થા કરવામાં નથી આવી, કોઈ જાતની સહાય નથી કરવામાં આવી, અને એમની પરિસ્થિતિ ઘરની એવી ગંભીર છે, એમને ખાવાની તકલીફ છે, એકદમ ખૂબ ખરાબ હાલતમાં છે. ને આપણે જ્યારે જાહેરાત કરી હોય, જ્યારે આવું કોઈ શહીદ થાય ત્યારે એમના શમશાન યાત્રામાં હજારો લોકો, 10-15 હજાર લોકો આપણે જતા હોય, અને દરેક સાંસદ હોય, ધારાસભ્ય હોય, મેયરશ્રી હોય, તમામ એવી જાહેરાત કરતા હોય તઈ કે અમે એમને મદદ કરીશું, એમને કોઈ સર્વિસ આપીશું કોર્પોરેશનમાં, પણ 10-10 વર્ષ થઈ ગયા આજ દિન સુધી કોઈ એમને મદદ નથી કરી. એટલે અમે આજે સભામાં એ જ રજૂઆત કરી કે જ્યારે આટલી મોટી તિરંગા યાત્રા આપણે કાઢતા હોય ત્યારે ખરેખર જે વીર શહીદ થયા છે એમને આપણે કંઈ આપણા તરફથી કંઈ મદદ થાય એવું વહેલી તકે કરવું જોઈએ એવી અમારી રજૂઆત.